राजूला तालुका खाते માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો જંગ જામ્યો. જેની વાત કરવામાં આવે તો રાજુલા તાલુકા ખાતે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો જંગ જામ્યો હતો. ત્યારે આજે સરકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે 10 ઉમેદવારી માટે આજે 542 મતદારો મતદાન કરશે, જેમાં 14 બેઠકો છે અને 4 બેઠકો બિનહરીફ ચૂંટાઈ ચૂકી છે અને આજે 10 બેઠકોમાંથી ચૂંટણી યોજાશે. 10 બેઠકો માટે ચૂંટણી યોજાય છે, તેમાં ટોટલ 21 ઉમેદવારોએ મતદાન યાદીમાં નામ નોંધાવ્યું હતું. કરનારા લોકો તો આક્ષેપ કરતા જ રહેશે, એક હાર ભાળી ગયા છે એટલે આક્ષેપ તો થશે જ. પણ આપ જોઈ રહ્યા છો એમ રાજુલા માર્કેટિંગ યાર્ડની જે આ ચૂંટણી ચાલી રહી છે એમાં અમારા આ જિલ્લાના પનોતા પુત્ર આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબના સાનિધ્યમાં, જિલ્લા ભાજપ પ્રમુખના સાનિધ્યમાં અને સાંસદના સાનિધ્યમાં આજે આ ચૂંટણી લડાતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલે જે પારદર્શકતા દાખવી છે અને લોકો ખોબલે ને ધોબલે ખૂબ સારી સંખ્યામાં મંડળીના લોકો મતદાન કરી રહ્યા છે અને સંપૂર્ણપણે અમે માનીએ છીએ ત્યાં સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ બહુમતી અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની માર્કેટિંગ યાર્ડની ફરીથી એકવાર અમારા ડાયરેક્ટરો બેઠવાના છે ત્યારે અમને આનંદની લાગણી અનુભવું છું. મનુઆતા અહીંયા ઉપસ્થિત છે, સામજી આતા છે, મંડળીના ધુરંધરો દીપકભાઈ આવ્યા છે અમારા સાથે અને સહકાર આપવા માટે, વિનુભાઈ હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સતત આ મહેનત કરી અને આ જ્યારે આ પરિણામના તરફી લક્ષ્ય તરફી જઈ રહ્યા છે ત્યારે હું ખેડૂત મંડળીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, એમના પ્રમુખનો આભાર માનું છું અને બધી સંસ્થાનો આભાર. આવતા દિવસોમાં ખેડૂતો માટે શું કરશો આપનું પહેલા? આવતા દિવસોમાં ખેડૂતો માટે એક ડીઝલ પંપ ઊભો કરવાના છીએ, જે ખેડૂતોને સસ્તા ભાવે ડીઝલ મળી રહે એના માટેનું આયોજન છે. અને આપ જાણો છો એમ અકસ્માત વીમો આ રાજુલાના દરેક ખેડૂતો માટે પ્રીમિયમ રાજુલા માર્કેટિંગ યાર્ડ ભરતી હોય, શેડો મોટા મોટા બનાવેલા હોય અને આવતા દિવસોમાં રાજુલામાં ખૂબ મોટી એક જમીન રાજુલા માર્કેટિંગ યાર્ડે બી એક વિકસાવેલી છે આ ખેડૂતોની સંસ્થાના પૈસા દ્વારા અને કોઈ ખોટો ખર્ચ કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય ભાઈ શ્રી જિગ્નેશભાઈ પટેલના સાનિધ્યમાં ખૂબ સારી રીતે આ કાર્ય ચાલુ રહ્યું છે. બાબુભાઈ વાઢેર, KTV ન્યૂઝ, જાફરાબાદ.